કરવામાં આવ્યો. થોડા મહિના બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી. અત્યારે ધાર્મિક સ્થળોએ હવે ખોલવાની મંજૂરી મળી ગઈ છે. આજે શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ખુલી ગયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના કપાટ 83 દિવસ બાદ આજે ફરી ખુલતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને જગતજનની માં અંબાના દર્શન કર્યા. આજે શક્તિપીઠના દ્વાર ખુલતા જ પહેલી આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જોકે મંદિરમાં ભક્તોને આરતી દરમિયાન પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, માત્ર અંબાજી મંદિરના જવાનોએ જ ભાગ લીધો હતો. તો આ બાજુ ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. આજે 12 જૂનથી અંબાજી શક્તિપીઠ દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં છે. આરતીના સમયે દર્શનાર્થી દર્શન નહીં કરી શકે, પણ એ દરમિયાન દિવસ દરમિયાન 3 સ્લોટમાં દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. દર્શન વ્યવસ્થા એ રીતે ગોઠવાય, સવારનો સ્લોટ, બપોરનો સ્લોટ, સાંજનો સ્લોટ, તેમાં અલગ અલગ ટોકન વ્યવસ્થા ગોઠવેલી છે. એ પ્રમાણે ટોકન લઈને દર્શન કરવાના રહેશે. હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અનુસંધાને જોતા પ્રસાદ વ્યવસ્થા તેમજ ભોજનાલય અમારું અત્યારે બંધ રાખવામાં આવ્યું છે. લોકડાઉન પછી જ્યારથી લાગ્યું ત્યારે ત્યારથી મંદિર આજે જ એમ કે 12 તારીખે માતાજીનું મંદિર ખુલ્યું છે. માતાજીને એમ કે ભાઈ ભક્તોને ઈચ્છા છે કે ભાઈ માના દર્શન કરીએ અને માતાજી પાસે આવીએ અને અમારી જે જે કંઈ અમારી તકલીફો છે માં દૂર કરે. એ એટલે આજે માતાજીની મંગળા આરતી સવારે 7 વાગે થઈ અને આરતી પછી માતાજીના જે ભક્તો હતા એને અંદર પ્રવેશ આરતી પછી આલવામાં આવ્યો 7:30 પછીથી. એટલે અત્યારે થોડા પ્રમાણમાં ભક્તો આવે છે અને માને દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે કે ઘણા વખત પછી માના દર્શન કરવા આવ્યા છે. તો એમ થાય છે કે માની પાસે અમે અહીંયા જ રહીએ અને માની અમે માના જોડે જ રહીએ અને માં અમારી જોડે રહે એવી એ બધા લોકો આશા રાખે છે. અને આ જ્યારે પણ માતાજીને અમે પણ માની પૂજા કરીએ છીએ બધા જ પૂજારીઓ દ્વારા, એ માને અમે જ કહીએ છીએ કે માં આ કોરોના નામનો જે આવ્યો છે મહામારી એને તું દૂર કર અને લોકોની સુખાકારી વધાર એવી જ પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી અંબે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ટોકન પદ્ધતિથી જ મંદિરમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે પાવડી પૂજા અને પૂજાપાનો સામાન અંદર લઈ જઈ શકાતો નથી. આ ઉપરાંત સંપૂર્ણ મેડિકલ ચેકઅપમાંથી દરેક યાત્રિકોને ફરજિયાત પસાર થઈને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં યાત્રિકોની ભીડ ન થાય તે માટે દરેક યાત્રિકોને લાલ, પીળા જેવા કલરના ટોકન આપવામાં આવી રહ્યા છે. આમ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ નિયમો સાથે શરતોને આધીન રહી તેનું આવનાર દરેક યાત્રિકોએ પાલન કરવાની સાથે મંદિરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.